मूल्य शोधो धोरण सात चैप्टर पांच रेखा अने खूणाओ एनो दाखला नंबर चार। पहली आकृति आपने आवी आपेली छे, बे समांतर रेखा छे, आपने खबर छे ऊपर आकृति में आपेलू छे के एक नु नाम छे एल अने एक नु नाम छे एन। धारो के तेनी छेदिका टी छे, बराबर छे। आ छे 110 अंश, ओके। अने अहीं छे एक्स, तो आपणे एक्स शोधवानुं छे। હવે ઘણી બધી રીતે શોધી શકાય બેટા, આપણે જાણીએ છીએ, આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ આ જે ખૂણો છે એની સામેનો ખૂણો છે એ ખૂણો એ બંને સરખા હોય, કારણ કે અભિકોણ થાય, બરાબર છે, અભિકોણ થાય। અને અહીં આગળ ટી છે એ છેદિકા છે, બરાબર। અહીં આ જે છે અહીં ટી શું છે, ટી એ એલ સમાંતર એમની છેદિકા છે। આપણે અંદર શું કહેવાય કે દાખલાની અંદર જ આપણે માપ લખી દઈએ તો આ ખૂણો અને આ ખૂણો સામસામેના ખૂણા સરખા થાય, બરાબર। આ 110 છે તો આ પણ 110 થાય, કેમ કેમ, એનું કારણ છે, કારણ કે આ અભિકોણ થાય એટલે, બરાબર છે। આ અભિકોણ છે, આ ખૂણાનો અભિકોણ છે, આ બાજુ અભિકોણ છે એટલે 110 થાય। આપણે અંદર આકૃતિમાં દર્શાવી દઈએ, આપણે બહુ ગણતરી કરવાની જરૂર નથી। હવે આ બે ખૂણો એટલે કે એક તો આ ખૂણો અને એક આ ખૂણો બંને કયો, તમે કયો આકાર દેખાય છે, તો કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે, તેથી આનો અને આનો સરવાળો કેટલો થાય 180। એ લખવાનું કે માટે 110 અને x બંનેનો સરવાળો થાય 180, કેમ, એનું કારણ શું, તો કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે એટલે, અંતઃકોણો સમાંતર રેખા છે અને સમાંતર રેખાથી બનતા જે અંતઃકોણો છે એનો સરવાળો 180 થાય। તો એક્સની કિંમત કેટલી થાય, તો કે 180માંથી 110 કાઢી નાખો, કારણ કે 110 અને એક્સનો સરવાળો 180 છે, એક્સ કેટલો છે, તો કે 110 કાઢી નાખો, તો -110, તો એક્સ બરાબર 180માંથી 110 કાઢી નાખો તો જવાબ કેટલો આવશે, 70, તો એક્સ બરાબર 70। આ થયો આપણો એક દાખલો બેટા, બરાબર છે, પહેલી રકમ જે છે આકૃતિની પહેલી રકમ। હવે આ પ્રશ્ન દાખલા નંબર ચારના પ્રશ્ન ચારને બીજો દાખલો પણ છે, બીજી આકૃતિ પણ એના જેવી આપેલી છે। આપણે એની અંદર પણ જોઈએ તો બે સમાંતર રેખાઓ આપેલી છે અને છેદિકાઓ પણ આની આ બંનેની રેખા છેદિકાઓ બરાબર આ એલ અને એમ બે સમાંતર રેખા છે અને એની છેદિકાઓ છે એ અને બી, ઓકે, એ અને બી આપેલી છે। અહીંયા આ માપ આપેલું છે 110, આ માપ આપેલું છે 80, તો શું કે છે, આ શોધવાનું છે, શું, એક્સનું માપ શોધવાનું છે, સહેલું છે। અહીંયા એલ સમાંતર એમની આ બે પરથી, બરાબર છે, એલ એમ અને એ પરથી, તો પહેલામાં પહેલો મુદ્દો એવો થાય કે ભાઈ એલ સમાંતર એમ, જો આ રેખા એલ આ રેખા એમ, આપણે હું બીજા કલરની પેનથી દોરું એટલે તમને ખબર પડે કે મારે પહેલાં આ આકૃતિ ધ્યાનમાં લેવાની છે। તો આ આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે એલ અને એમને રેખા એ આ એક અને બે જગ્યાએ છેદે છે એટલે ની છેદિકા એ થાય। તો હવે તમે જુઓ અહીંયા એફ દેખાય છે, એફ આકારનો ખૂણો જુઓ તો આ દેખાય, એફ બને છે ને અહીંયા આગળ એફ, એટલે આ સમાંતર રેખાની છેદિકાથી જે એફ વાળા ખૂણા છે એ સરખા થાય, એટલે લખવાનું કે માટે એક્સ બરાબર પણ 110, કેમ, તો કે અનુકોણો એફ આકારના ખૂણા, અનુકોણો આપણે લખીએ કે એફ બને છે, આવો એફ બને છે એટલા માટે, બરાબર છે, અનુકોણો સરખા હોય છે, એટલે આ બંને આપણને એક્સ તો કિંમત મળી ગઈ, તો બસ પૂરું થઈ ગયું, ત્યાં આગળ આપણે બીજું કશું શોધવાનું નથી, ખાલી એક્સ જ શોધવાનું હતો, બરાબર છે। બીજી રીતે પણ શોધી શકાત, પણ આ સહેલામ સહેલી રીત હતી કે એલ સમાંતર એમની છેદિકા એ છે માટે, એલ સમાંતર એમની છેદિકા એ છે માટે આપણને આ જે છે એ મળી જાય છે, એક્સ બરાબર કેટલા મળી જાય છે, તો કે 100 એ પણ મળી જાય છે। હવે પ્રશ્ન નંબર 5 લખી દેજે બેટા, લખાઈ ગયું તારે, એલ સમાંતર એમની છેદિકા, એલ સમાંતર એમની છેદિકા ટી છે બેટા। એક ભાઈ પ્રાપ્તિ જોડાય છે, લાગે પ્રાપ્તિનો ફોન આવે છે, હું જોડી દઉં, હા એને